સ્ટીલ કલોન મોડેલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય છે હિન્દી. હિન્દી ની અંદર આપણે જે છે કાવ્ય જોવાની છે. કામ કરો શું છે? તો કે કામ કરો. કામ કરો એમાં આપણે આગળ જો આગળની આગળના વિડિયો ની અંદર આપણે આદર્શ વાક્ય જોયું હતું ને. હવે કે પછી આપણે કામ કરો એટલે કે કામ કરવાના જે છે એમાં આખી કાવ્ય જે છે કાવ્ય પાના નંબર જે 48 ઉપર આપેલી છે એ આપણે જોવાની છે. એને જો એના શબ્દાર્થો જે છે હિન્દી જે શબ્દ છે એ ગુજરાતી શું થાય એ જોતું જવાનું છે અને આપણા કાવ્ય જોતી જવાની છે. એના જે લેખક છે મેથિલી ચરણ ગુપ્ત. કોણ છે? મેથિલી ચરણ ગુપ્ત ની આ કાવ્ય છે. તો એની અંદર છે સૂરજ કહતા નહીં કિસી સે. શું છે? એમ કે છે સૂરજ જે છે સૂરજ એટલે કોણ? તો કે સૂર્ય અથવા પાનું. સૂર્ય અથવા પાનું એ કોઈને કાંઈ કહેતો નથી. મે પ્રકાશ ફેલાતા હું. તો શું કે છે? મે સૂરજ જે છે એ શું કે છે? મે એટલે કે હું જે સૂરજ એ કે છે હું પ્રકાશ એટલે કે ઉજવાળું જે છે બધાને આપું છું. ફેલાવું એટલે કે પસરાવું વિકસાવી છે. તમે જોવો તો સૂરજ જ્યારે સવાર ઉગે ત્યારે સૂરજ ઉગે છે. ઉગે એટલે પછી અજવાળો થાય છે ને. જ્યારે સૂરજ આથમી જાય ત્યારે શું થાય છે? અંધારું થઈ જાય છે. તો જે સૂરજ એમ કે છે સૂરજ કહેતા નહીં કિસી સે મે પ્રકાશ ફેલાતા હું. એટલે સૂરજ કોઈને કાંઈ કહેતો નથી કે હું પ્રકાશ ફેલાવું છું. બાદલ કહેતા નહીં કિસી સે મે પાણી બરસાતા હું. શું કે છે? એમ કે છે બાદલ. બાદલ એટલે કોણ થશે? તો કે વાદળ. જે વાદળ જે છે એ શું કરે છે? વાદળ એટલે કે વાદળ. વાદળ જે છે એ કોઈને કહેતો નથી. વાદળ જે છે એ કોઈને કહેવા આવે છે કે આજે હું વરસાદ વરસાવવાનો છું એમ? તો કે નહીં. આપણે તો જરાક કામ કરીએ તો મમ્મી ના કેટલી વાર કહીએ છે ને મમ્મી મેં તને આજે આ કામ કરી દીધું કહીએ છે ને. તો વાદળ જે છે વાદળ એટલે એમ કે છે કે વાદળ જ્યારે વરસાદ વરસાવે ત્યારે કોઈને કહેતો નથી કે હું વાદળ છે કે હું પાણી એટલે કે પાણી જે છે વાદળ નથી વરસાવું છું. આંધી કહેતી નહીં કિસી સે મે આફત ઠા દેતી હું. જો આંધી એટલે કે તોફાન. આંધી એટલે શું થશે? કે વાવાઝોડું. શું થશે? વાવાઝોડું. આપણે તમારા વાવાઝોડું આવે છે જ્યારે પવન હંમેશા પવન જ્યારે જોરથી આવે છે ત્યારે પવન એમ કે છે કે હું વાવાઝોડું જે છે એને એમ કે છે આફત ઠા દેતી હું. જ્યારે વાવાઝોડું આવે ત્યારે આફતને જે છે એ શું કરે છે? ઢાળી દે છે. કોયલ કહેતી નહીં કિસી સે મે અચ્છા ગા લેતી હું. જો કોયલ જે છે કોયલ એમ કે છે કોઈને કે મેં અચ્છા ગાવી છે. આપણે કોઈને એ નથી કહેતી ને કોયલ કે હું હસ મસ્તી હું બોલું છું એમ કે છે. કોયલ બોલે ત્યારે આપણે બધાને ગમે. મોર બોલે ત્યારે આપણે બધાને ગમે. તો એ આપણે કહેવાય કે તમે મને કહેજો કે તમે બહુ સરસ બોલો છો ગાય છે. આપણે જાતે કહીએ ને કોયલ બહુ સરસ બોલે છે મોર બહુ સરસ બોલે છે. તો કે કોયલ કોઈને કહેવા જાતી નથી કે હું અચ્છા એટલે કે સારું ગાવ છું. નાચ દિખા કર ખેતો મે મોર પ્રાપ્ત કરતા હે માન. જો નાચ એટલે કે એમ કે છે જે નાચ નચાવે છે. મોર જ્યારે કળા કરે ત્યારે શું કરે છે? કળા કરે તો આપણે એને જોઈએ છીએ ને. અને પછી એ શું કરે છે? માન. મોર જે છે એ શું કરે? માન પ્રાપ્ત કરે. આપણે પછી આપણે ઘરે જઈએ આપણે વાડી ગયા હોય ખેતરે જઈએ ત્યારે આપણે મોર કળા કરેલો હોય ત્યારે એમ કે છે તમે ઘરે જઈને કહેજો મમ્મી એને કે મેં આજે કળા કરેલો મોર જોયો એમ. નહીં એ મોર કહેવા નથી આવતું પણ તો પણ આપણે ઘરે જઈને કહીએ છીએ ને મોર આજે મમ્મી મેં તો મોર કળા કરતો હતો નાચતો હતો એવો જોયો. તો મોર કહેતો નથી તો પણ છતાં શું કરે છે? માન પ્રાપ્ત કરે છે એટલે કે માન લે છે. બાતો સે નહીં કામો સે હોતે હે સબકી પહેચાન. જો પહેચાન એટલે કે ઓળખાણ. ઓળખાણ એમ કે બાતો સે નહીં કામો સે હોતી હે સબકી પહેચાન. આપણે બોલવાથી આપણે પહેચાન નથી થતી આપણું કામ કરવાથી આપણી પહેચાન થાય છે. શું થાય છે? આપણે કામ કરીએ મોટી મોટી વાતો કરીએ અને આપણે કાંઈ પણ કામ ન કરીએ તો આપણી પહેચાન બનતી નથી. પણ આપણે ઓછું બોલીએ અને સારું કામ કરીએ તો આપણી પહેચાન થાય છે. તો જે છે તો તમે જો સૂરજ જે છે એ પણ એમ જ કરે છે ને. બોલતો નથી પણ તો પણ એના કામથી એ માન પામે છે. તો
માન લે છે અને કોયલ અને મોર જે છે ઈ પણ કોઈને કહેવા જતા નથી છતાં માન પ્રાપ્ત કરે છે એટલે કે છે વાતો સે નહીં કામો સે કે વાતો થી નહીં કામ થી આપણે માન પ્રાપ્ત પહેચાન કરવી જોઈએ તો આ ભાવી કોની છે તો કે મૈત્રી ચરણ ગુપ્ત ની છે મૈત્રી ચરણ ગુપ્ત એ જો તો આપણે અહીંયા તેના શબ્દાર્થ જે છે એ શબ્દાર્થ આપણે જોઈએ ને તો સૂરજ નું ગુજરાતી શું થશે સૂર્ય અથવા ભાનુ અને બાદલ એટલે કે વાદળ પાણી પાણી જળ અથવા નીર આ ત્રણ થી ઓળખે છે ગુજરાતીમાં હિન્દીમાં જો તો આંધી છે એટલે શું કહેવાય ગુજરાતી ગુજરાતીમાં વાવાઝોડું આફત આફત એટલે ને મુશ્કેલી હિન્દીમાં આફત અને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ તો કે મુશ્કેલી પહોંચાણ એટલે કે ગુજરાતીમાં આપણે એને ઓળખ તરીકે ઓળખીએ છીએ તો જો તમને અહીંયા જે આપણે કાવ્ય જે છે પાના નંબર 48 નું આજનું જે હોમવર્ક છે એ તમારે જે પાના નંબર 48 નું છે એ તમારે શેમાં લખવાનું છે તો કે ઘરકામની નોટમાં શેમાં લખવાનું છે કાવ્ય જે છે ઘરકામની નોટમાં એકવાર કાવ્ય સાર અક્ષરે લખવાનું છે જેના ગુજરાતીના શબ્દાર્થ છે એ તમારે હિન્દી શબ્દ એનો ગુજરાતી શું થાય એ પણ તમારે વ્યવસ્થિત ઘરકામની નોટમાં એકવાર લખવાનું છે કાવ્ય પાકી કરવાની છે શબ્દાર્થ પણ પાકા કરવાના રહેશે ચાલો બાળકો બાય જય શ્રી કૃષ્ણ